નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અક્ષર સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી વિશે અભ્યાસ કરીશું. તેમાં આપણે જોશું આજે પાઠ 13 પંખીઓએ પાણી પાયું. તેના લેખક છે કરશનદાસ લુહાર. પહેલા આપણે પાઠની સમજૂતી મેળવતા પહેલા જોઈએ આપણે પાઠમાં આવતા અમુક શબ્દોની સમજૂતી. શબ્દ છે બોડો. બોડો એટલે થાય ઉઘાડો. અને અહીં આપણે નોંધ લેવાનું છે કે પાન વિનાનો, પાન વગરનો. પછી છે ઘેઘોર એટલે કે ગાઢ. પછી છે ઓડકાર. ઓડકાર એટલે કે ડકાર અથવા તો ઓહી આપણે એને કહી શકીએ. પછી ધોધમાર એટલે ધોધની જેમ પડતો પ્રવાહ. ત્યાર પછી છે ઘટા એટલે કે ઝુંડ અથવા તો સમૂહ. પછી છે ઘટાદાર. અહીં આપણે નોંધ લેવાનો છે પાંદડાની ભારે ઘટા વાળું. તો જોઈએ આપણે પાઠ્યપુસ્તકમાંથી પંખીઓએ પાણી પાયું, કરશનદાસ લુહાર. એક હતો છોડ એટલે કે એક છોડ હતો સાવ નાનો એવો, માંડ માંડ દેખાય. એટલે કે એક છોડ હતો એ કેવો હતો કે સાવ નાનો એમ, આપણને માંડ માંડ દેખાય એટલો નાનો હતો. ઘણા ઢોર એની પાસેથી પસાર થઈ જાય પણ કોઈને ખ્યાલ ના આવે. એટલે કે એ છોડ એટલો નાનો હતો કે ઢોરને બધા રસ્તા ઉપર જતા હોય એની પાસેથી પસાર થઈ જાય પણ કોઈને કાંઈ ખબર પડે નહીં. છોડને મોટો થવાની ઈચ્છા હતી. એટલે કે છોડને, એ નાનો છોડ હતો એટલે કે એને મોટું થવાની ઘણી ઈચ્છા હતી. એને વધવું હતું, ઊંચા થવું હતું. એટલે શું કહે છે કે એને વધવું હતું, એમ નાનો હતો એમાંથી મોટું થવું હતું અને ઊંચું પણ થવું હતું. આકાશને આંબી જવું હતું એટલે કે ખૂબ વિશાળ એને બનવું હતું. ઘેઘૂર ઝાડ બનવું હતું એટલે કે ઘેઘૂર એટલે શું, એકદમ ઘટાદાર મોટું વૃક્ષ હોય એવું એને ઝાડ બનવું હતું. પરંતુ દિવસે દિવસે તે સુકાતો જતો હતો. એને માંડ બે ચાર પાંદડા બેઠેલા. પણ એમ કે છે કે નાનો છોડ હતો એને વધવું હતું, એ ઊંચું પણ થવું હતું પણ દિવસે દિવસે એ સાવ સુકાતો થતો હતો, એ વધી શકે એમ હતો નહીં. અને એને માંડ એમ કે છે બે ચાર પાંદડા હતા. પાંદડા કેટલા હતા? થોડા જ હતા. એક બકરીનું ધ્યાન ગયું, તે પાંદડા ખાઈ ગઈ. એટલે શું કહે છે, એક બકરીનું એ છોડ ઉપર ધ્યાન ગયું તો એ પાંદડા છે, એ બકરી છે, એ પાંદડા ખાઈ ગઈ. છોડ તો સાવ બોડો થઈ ગયો, એને રડવું આવી ગયું. એટલે છોડ કેવો થઈ ગયો? સાવ બોડો એટલે કે સાવ એમ કે છે કે ખાલી, એમ પાંદડા વગરનો થઈ ગયો. અને પછી તે રડવા લાગે છે. એક દિવસ એક પંખી ઉડતું ઉડતું આવ્યું, આવીને છોડ પર બેઠું. એટલે એક દિવસની વાત છે કે એક પંખી છે છોડ ઉપર આવ્યું અને છોડ ઉપર બેઠું, એમ ઉડતું ઉડતું છોડ ઉપર આવીને બેસી ગયું. છોડ એનો ભાર ખમી શક્યો નહીં, વળી ગયો. એટલે કે એ છોડ એક તો સાવ નાનો એવો હતો, પાંદડા વગરનો હતો, અને પંખી છે એની માથે બેઠું હતું. એટલે છોડ છે પંખીનો વજન ખમી શક્યો નહીં, વજન એનો ઉપાડી શક્યો નહીં. એટલે કે છોડ છે એ સાવ નમી ગયો, વળી ગયો. તેણે પંખીને કહ્યું, તું મારા પરથી ઉડી જા, હું તારો ભાર સહી શકતો નથી. એટલે તેણે પછી છોડે પંખીને શું કીધું કે તું મારા ઉપરથી બેઠો છો તો ત્યાંથી તું ઉડી જા, એમ હું તારો વજન ખમી શકતો નથી. કાં તો સાવ વળી જઈશ, કાં તો સાવ વળી જઈશ કે પછી તૂટી જઈશ. એટલે શું કહે છે, જો તું આમને આમ બેઠો રહીશ, છોડ કહે છે પંખીને, તો એમ કે છે તો કાં તો હું એમ કે છે સાવ વળી જઈશ ને કાં હું સાવ તૂટી જઈશ. એક પંખી ઉડીને નીચે આવ્યું. એટલે શું કહે છે કે એક પંખી ઉડીને નીચે આવ્યું, છોડની સામે બેઠું. એટલે છોડની પછી સામે બેસે છે. એણે છોડને જોયું. એટલે એણે પંખી છે પછી છોડને જોવે છે. તું કેમ સાવ દુબળો પાતળો અને નીચો છે? તારામાં લીલાશ કેમ નથી? તારા પાંદડા ક્યાં ગયા? પછી પંખી છે એ છોડને પૂછે છે કે તું કેમ સાવ એમ કે છે દુબળો પાતળો અને નીચો છે? એમ કે છે શું તું આવો પાતળો અને નીચો કેમ છો? અને તારામાં લીલાશ કેમ નથી? લીલાશ એટલે શું કે એકદમ હર્યું ભર્યું, લીલો લીલો તારો કલર કેમ નથી? અને તારા પાંદડા ક્યાં ગયા એવું પૂછે છે. છોડને આજ સુધી કોઈએ આવું પૂછ્યું ન હતું. એટલે શું કહે છે, છોડને આજ સુધી અત્યાર સુધી એમ કે છે કોઈએ આવું પૂછ્યું ન હતું. છોડ કહે, હજી હું નાનો છું. છોડે શું કીધું કે હજી તો હું સાવ નાનો છું, ઘણા દિવસ ગયા પણ હું વધી શક્યો નથી. કેટલાય દિવસથી તરસ્યો છું. છોડ શું કહે છે, ઘણા દિવસ થઈ ગયા, કેટલાય દિવસ થઈ ગયા હું વધી શક્યો નથી અને હું તરસ્યો છું, મને તરસ પણ લાગી છે. મારા મૂળ પાણી વિના અકળાઈ રહ્યા છે. એટલે શું કહે છે, મૂળ છે એને પાણી મળતું નથી એટલે એના લીધે મારા મૂળના મૂળ છે એ પાણીને લીધે અકળાઈ ગયા છે, પાણી વગર અકળાઈ ગયા છે. મને કોઈ પાણી પાતું નથી. મારા બે ચાર પાંદડા હતા તે પણ એક બકરી ખાઈ ગઈ. છોડ શું કહે છે, મને એમ કે છે કોઈ પાણી પીવડાવતું નથી અને મારા છોડમાં બે ચાર પાંદડા હતા એ પણ એક બકરી આવીને ખાઈ ગઈ. છોડ પર પંખીને દયા આવી. પછી પંખી છે એને છોડ ઉપર દયા આવે છે. તે ઉડ્યું, પછી તે ઉડે છે. દૂર એક તળાવ હતું ત્યાં પહોંચ્યું. એટલે કે દૂર એક તળાવ હતું ત્યાં એ પંખી જાય છે.
એને પોતાની નાનકડી ચાંચમાં એકાદ ટીપું પાણી લીધું. એટલે શું કહે છે કે તળાવમાંથી પંખીની ચાંચ તો નાનકડી હોય, એટલે એમાં પાણી કેટલું સમાય? માંડ એકાદ ટીપું જેટલું પાણી સમાય. એટલે એકાદ ટીપા જેટલું એમ કે છે કે એની ચાંચમાં એને પાણી ભર્યું. પછી ઉડતું ઉડતું છોડ પાસે આવ્યું. પછી એમ કે છે કે એમાં ચાંચમાં પાણી ભરી અને પછી તે છોડ પાસે આવે છે. ચાંચમાંનું પાણીનું ટીપું છોડના મૂળમાં ઠાલવી દીધું, પણ છોડને કઈ અસર ન થઈ. એટલે કે ચાંચમાં એને જે પાણી ભર્યું હતું, એ ચાંચમાં પાણીનું ટીપું છે, એ ટીપું છે થોડું છોડની ઉપર એને જોડી દીધું, છોડની ઉપર ઠાલવી દીધું, પણ છોડને કઈ અસર થઈ નહીં. કેમ કે એ તો કેટલા દિવસથી તરસ્યું હતું અને એક ટીપાથી એનામાં કાંઈ ફેર પડે નહીં. એક ટીપા પાણીથી શું વળે? લાંબા સમયની તરસ હતી. એટલે શું કહે છે? એક ટીપા એક જ ટીપું પાણી નહોતું, એમાંથી શું ફેર પડે? એનાથી કાંઈ શું એમાંથી શું અસર પડે? કેમ કે ઘણા દિવસથી એને તરસ લાગી હતી. બસ પંખી બધી વાત સમજી ગયું ને ત્યાંથી પાછું ઉડ્યું. પછી પંખીને બધી વળી વાત આ સમજાઈ ગઈ ને પછી તે પાછું ઉડે છે. ઉડતું ઉડતું એક ઘેઘુલ ઝાડ ઉપર પહોંચ્યું. એટલે શું કહે છે? ઉડતું ઉડતું એક સરસ વિશાળ ઘટાદાર વૃક્ષ હોય છે ત્યાં પહોંચે છે. ત્યાં પંખીઓનું મોટું ટોળું બેઠું હતું. ત્યાં વૃક્ષ ઉપર શું હતું? તો કે પંખીઓનું મોટું ટોળું બેઠું હતું. કેટલા બધા પંખીઓ બેઠા હતા. પંખીના ટોળાને એણે તરસ્યા છોડની વાત કરી. એટલે શું કહે છે કે પંખીના ટોળાને, આ જે પંખી હતું એ બધા પંખીના ટોળાને એણે બધી વાત કરી આ છોડ વિશેની. સૌ પંખી સંમત થયા. એટલે કે સૌ પંખી છે એકી સાથે હળીમળીને કામ કરવાનું વિચાર્યું. બધા પાંખો ફફડાવતા ઉડ્યા, તળાવને કિનારે ઉતર્યા. એટલે શું કહે છે? પછી બધા એકી સાથે સંમત થઈ અને પાંખો ફફડાવતા ફફડાવતા ઉડ્યા અને તળાવના કિનારે આવ્યા. સૌએ પાણીથી ચાંચો ભરી. પછી બધાએ છે પોતાની ચાંચમાં પાણી ભર્યું. પછી પેલું પંખી આગળ ને ટોળું પાછળ જાય ઉડ્યા. જ્યાં પેલો છોડ ઊભો હતો ત્યાં સૌ ઉતર્યા. એટલે શું કહે છે? બધા પંખીઓ તળાવમાં પાણી ભરે, તળાવમાંથી પોતાની ચાંચમાં પાણી ભરે છે. અને પછી તો પેલું એક પંખી હતું એ આગળ ને પંખીઓનું ટોળું એની પાછળ અને બધા જાય છે. અને ક્યાં? તો કે જ્યાં પેલો છોડ ઊભો હતો ત્યાં જઈ અને બધા નીચે ત્યાં ઉતરે છે. બધા પંખીઓએ પાણી ભરેલી ચાંચો છોડના મૂળમાં ખાલી કરી દીધી. એટલે કે બધા પંખીઓના ચાંચમાં જે પાણી ભરેલું હતું એ છોડના મૂળમાં બધાએ નાખ્યું. આવા 10-15 ફેરા કર્યા અને છોડના મૂળને બરાબર પાણી મળ્યું. એટલે કે આવી રીતે આખા પંખીઓના ટોળાઓએ આવી રીતે 10-15 વખત છે એ તળાવમાંથી પાણી ભરી અને છોડ ઉપર નાખ્યું. આવા 10-15 વખત ફેરા કર્યા અને છોડના મૂળને પછી પાણી બરાબર મળી ગયું. એની લાંબા વખતની તરસ છીપાઈ, છોડને ઓડકાર આવ્યો. એટલે શું કહે છે કે એને લાંબા સમયની તરસ છે એની છીપાઈ ગઈ અને કહે છે કે એને ઓડકાર આવે છે. પછી તો દરરોજ પંખીઓનું ટોળું આવે ને તળાવમાંથી પાણી લાવીને છોડને પીવડાવે. પછી તો આવી રીતે પંખીઓનું ટોળું છે એ દરરોજ આવે અને પછી તળાવમાંથી પાણીને પાણી લઈ આવીને છોડને પીવડાવતા હતા. દિવસો અને મહિનાઓ સુધી પંખીઓએ આ કામ કર્યું. ચાંચમાં પાણી લાવીને છોડને પાયું. છોડ લીલો થમ થયો, છોડ વધવા લાગ્યો. એટલે શું કહે છે? પછી તો કેટલાય દિવસો અને કેટલાય મહિનાઓ સુધી પંખીઓ આવી રીતે છોડને પાયું અને છોડ છે લીલો છમ થઈ ગયો અને દિવસે દિવસે એ વધવા પણ લાગ્યો. શોભાતું બેઠું કાળા ડિબાંગ વાદળોથી આકાશ છવાઈ ગયું. ધોધમાર વરસાદ પડ્યો. એટલે શું કહે છે? પછી ચોમાસાની ઋતુ આવી અને આકાશમાં વાદળા આકાશ છવાઈ ગયા અને ધોધમાર વરસાદ પડવા માંડ્યો. આખું ચોમાસું મન મૂકીને વરસ્યું. છોડને તો બસ આટલું જ જોઈતું હતું. એટલે શું કહે છે કે આખું ચોમાસું થઈ ખૂબ જ વરસાદ પડ્યો, પુષ્કળ વરસાદ પડ્યો અને છોડને તો બસ પાણી જોતું હતું એટલે એને તો પાણી મળી ગયું. આમ ઘણા ચોમાસા છોડ પર વરસ્યા, વર્ષો ગયા. એટલે આવી રીતે કેટલાય ચોમાસા થઈ છોડ ઉપર પાણી વરસાદથી મળ્યું અને કેટલાય વર્ષો વીતી ગયા. આજે છોડ મોટું ઘટાદાર ઝાડ થઈ ગયું છે. પંખીઓનું ટોળું દરરોજ ઝાડ પર આવીને બેસે છે. એટલે શું કહે છે? આજે એ છોડ છે એ મોટું વૃક્ષ બની જાય છે અને પંખીઓનું ટોળું છે એ દરરોજ ઝાડ ઉપર આવીને બેસે છે, ગીતો ગાય છે, ઝાડ ખુશ થઈ જાય છે અને ડાળીઓને ડોલાવતું પાંદડા રણ જણાવે છે. એટલે શું કહે છે? અહીંયા પંખીઓ ગીત ગાય છે, ઝાડ ખુશ થાય છે અને ડાળીઓ ડોલાવતા પાંદડા પણ રણઝણે છે. એક દિવસ સાંજના સમયે આકાશમાંથી એક વાદળી આવી ને ઝાડની ડાળી પર બેસી ગઈ. પછી એક દિવસ થઈ સાંજનો સમય હતો અને આકાશમાંથી એક વાદળી આવી ગઈ અને ઝાડની ડાળી ઉપર બેસી જાય છે. ઝરમર ઝરબર વરસી ઝાડ નાહી રહ્યું. એટલે પછી ઝાડ છે એ આખું વરસાદથી નાહી જાય છે.
વાદળી કહે એમ ચાર દાદા પર ઉનાળે મેં તમને નવડાવ્યા ને, પછી વાદળી શું કહે છે કે આટલો સરસ એકદમ સખત ઉનાળો છે મેં તમને નવડાવી દીધા, ત્યારે ઝાડને યાદ આવે છે કે પોતે સાવ નાનો થોડો હતો ને પંખીઓએ પાણી પાઈને એને ઉછેર્યો હતો, ત્યારે એમ કે છે ઝાડને યાદ આવે છે જ્યારે તે નાનો હતો થોડો ત્યારે પંખીઓએ એને પાણી પાઈને મોટો કર્યો છે. ઝાડ વાદળીને માંડીને વાત કરે છે, એટલે ઝાડ છે એ પહેલાની બધી ઘટના છે પંખીઓની બધી વાત કરે છે વાદળીને, એટલે વાદળી કહે છે ખરેખર પંખીની જાત જ દયાળુ છે. પછી વાદળી શું કહે છે છેલ્લે આખી બધી બાબત સાંભળીને કે પંખીની જાત છે એ દયાળુ હોય છે. તો વધુ આપણે આવતા લેક્ચરમાં જોશું.